नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय आसपास पर्यावरण। हवे आपणे आगळ विद्यार्थी मित्रों जे जड जीवन में जे एकमां वात करी जेमां अलबीरूनी नजरे कही शकाय तळाव नहीं जेने कहेवा नोंध जे लीधेली तेनी वात, बीजू एक पाया नंबर 52 पर जे आपेलू छे अवलोकन करी अने शोधी काढ। आमां जे आपेलू छे तमारी शाळाना आसपासनो विस्तार जुओ अने त्यां कोई खेतर पाका रस्ता वाड़ीओ गटर होय शके तो एमांथी केटलो एवो विस्तार जे कही शकाय आपणे खेतर होय तो जे शाळा अथवा तमारा गामनी आजूबाजू पण जणा घणा एवा खेतरोनी जमीन जे ढाळवाळी अमुक खेतरोनी जमीन जे कही शकाय एटले के सपाट तो आवी जे जमीनो जोवा मळी छे। घणी जग्याए कही तो घणा खेतरोमां जे पाणीना निकाल माटेनी व्यवस्था रूपे एटले के पाणी झड़पथी खेतरमांथी वही जाय तेवी व्यवस्था जे करवामां आवी छे। घणा खेतरोमां कही तो पाणी भरपूर पेटे एटले के अति वरसादने कारणे जे कही झड़पथी जे पाणीनो निकाल थतो न होय तो एवा खेतरोमां कही तो पाणी भरेला जे जोवा मळे छे। आने कारणे कही तो पाक ने वधु पाणी जे लागवाथी आपणे कही ते जरूरियात करताय वधु जे पाणी पाकने जे मळे छे जेने कारणे पाक बळी जाय अथवा પાકમાં જે પણ આપણે ધારેલું ઉત્પાદન હોય તેટલું મળતું નથી તો આવી અમુક કઈ તો એવા ઢાળવાળા વિસ્તાર પથરાવ સપાટ વિસ્તાર જે વરસાદના પાણી વહી જતો હોય અથવા વરસાદનું પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોય તો એવા જે કંઈ અમુક જે તળાવ એના દ્રશ્યો ખેતરના જે કહી શકાય એના દ્રશ્યો તેના વિશે વાત આપણે આના પછીના લેક્ચરમાં કરીશું। આજે કહી તો આ લેક્ચરમાં આપણે કંઈ તો જેમ ઉદાહરણ સ્વરૂપે આમાં આપેલું એટલે કે આપણે વાત કરી છે ટીપે ટીપે સરોવર ભરાય, જ્યારે પણ આના પહેલાં પણ આપણે લેક્ચરમાં જે વાત કરી જે બે ભાઈઓના પ્રયત્નથી કહી તો અગાસી છત ઉપર જે વરસાદનું પાણી પડે છે તે પાણીના સંગ્રહ માટે તેને વ્યવસ્થા રૂપે કહી એટલે કે તે પાણીનો સંગ્રહ તેને બોરમાં કર્યો જેને કારણે પાણીની કટોકટી સમયે કહી તો હવે એનો પરિવાર અને એના પાડોશના લોકો પણ આ પાણીનો જે ફાયદો ઉઠાવશે અથવા તે બોરમાં સંગ્રહ કરેલો પાણી જે છે તે ઉપયોગમાં લઈશે। તો અહીંયા જેસલમેર ઉપરાંત રાજસ્થાન ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓ છે જ્યાં ઓછો વરસાદ થાય છે તો ત્યાં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ આવતો નથી। તો આવા વિસ્તારમાં આપણે કહી તો અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી તો લોકોને પાણી માટે ઘણી જે મુશ્કેલીઓ પડે છે। તેમ છતાં આ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત નથી। હવે અહીંયા વરસાદ ઓછો પડવાથી પણ જે પાણીની અછત સર્જાતી નથી, અછત જોવા મળતી નથી। લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે, આપણે પણ દરેક વ્યક્તિઓએ જે જાણવું જોઈએ કે પાણી ખૂબ જ અમૂલ્ય જે વસ્તુ છે
જીવન જીવવા માટે જે મુખ્ય કહી શકાય જરૂરિયાત, પાણીની દરેક ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ જરૂરિયાત ઊભી થાય, પીવાથી માંડી સિંચાઈ. તમે વિચાર કરો, આપણે જે સવારથી ઉઠી ત્યારે જે પણ બ્રશ કરી, તો ત્યારબાદ જે કોગળા કરવામાં આવે તો પાણીનો ઉપયોગ, તો સવારથી દિનચર્યાથી માંડી જે પાણીનો દિવસ દરમિયાન પીવા માટે પણ એટલો ઉપયોગ થાય. આના સિવાય કહીએ તો કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે, પશુઓને પાણી પીવડાવવા માટે, તો બધા ક્ષેત્રોમાં કહી શકાય પાણી જે કહી શકાય અમૂલ્ય છે. એટલા માટે દરેક વ્યક્તિએ કહી શકાય પાણીનો મહિમા સમજવો જરૂરી છે. તો અહીંયા જે વાત લીધી છે, રાજસ્થાન ગુજરાતના અમુક જે વિસ્તારો જે છે જ્યાં વરસાદ ઓછો પડે છે અને નદીઓમાં પણ આખું વર્ષ પાણી હોતું નથી, તો આ વિસ્તારના ગામડાઓમાં પાણીની અછત પણ તોય જોવા મળતી નથી. કેમ કે લોકો ત્યાંના જે જાણે છે કે પાણીનું દરેક ટીપું જે કિંમતી ગણાય છે, પાણીનો સંગ્રહ કરવા માટે તે તળાવ ટાંકા બનાવવામાં આવ્યા હતા. પાણી નંબર 53 ઉપર જે ચિત્રમાં તમે જુઓ છો, પાણી દરેકની જરૂરિયાત છે. આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર હોય કે કારીગર હોય કે ખેડૂત હોય, દરેકે સાથે મળીને કરવું જોઈએ. ટૂંકમાં કહીએ તો પાણીનો સંગ્રહ થાય એવા પ્રયાસો દરેક લોકોએ કરવા જોઈએ, જેને કારણે તે સંગ્રહ થયેલા પાણીનો આપણે જરૂરિયાત સમયે તે પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. હવે જે પણ આપણે જોઈ તો નદી અને તળાવના જે પાણી જમીનમાં ઉતરવાથી કહી શકાય કૂવાના સ્તર જે ઊંચા આવવા, વાવમાં જે પાણીનો સંગ્રહ થવો, અને તેનાથી કહી શકાય જે સિંચાઈ માટે એટલે કે ખેતી માટે તે પાણી જે ઉપયોગમાં લેવાય કૂવાનું કે વાવનું, તો આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની જે પદ્ધતિ લોકો જે અપનાવે છે, જે આપણે જોઈએ છીએ તમારા ચિત્રમાં વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનમાં અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. હવે આપણે આગળ પણ આજે એક વાત ઉદાહરણ સ્વરૂપે જે લીધી, બે બાળકો જ્યારે વરસાદનું દ્રશ્ય જોવે છે ત્યારે તે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેની જે પદ્ધતિ અપનાવે છે, તો અહીંયા પણ આ ચિત્રમાં જે દર્શાવવામાં આવ્યું કે વરસાદનું જે પાણી છત ઉપર જે અગાસી ઉપર જે પડે છે અને તે કેવી રીતે જમીનમાં અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. હવે જે પણ છત ઉપર જે પાઇપ જે છે તે પાઇપથી જે વરસાદનું પાણી નીચે ફળિયામાં જે પડે અને વહીને જે શેરી ગલીમાં જઈને જે કહી શકાય ગામની જે બહાર જે નીકળે છે, પરંતુ જે છતમાં જે અગાસીમાં જે પાઇપ છે પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા જે છે, તો તે પાઇપમાં બીજો પાઇપ એક એટલે કે જોડીને અને તે પાઇપને કહી શકાય જમીનની અંદર જે ટાંકીમાં પહોંચાડવામાં આવે, તો તમામ જે વરસાદનું જે પાણી એટલે કે છત કે અગાસી ઉપર જે પડતું જે પાણી જે છે તે પાણીનો સંગ્રહ તે ટાંકીમાં થશે. કેમ કે એ પાઇપ દ્વારા આપણે એ પાણીને ક્યાં પહોંચાડ્યું, તો કે જમીનની અંદર જે ટાંકીમાં પહોંચાડ્યું, અને એ ટાંકીમાંથી આપણે જરૂર સમયે તે પાણીનો આપણે ઉપયોગ કરશું. તો આ રીતે આપણે ઘરે પણ પાણી સંગ્રહના ભાગરૂપે પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય
ઓછો વરસાદ કે વરસાદ ન પડે ત્યારે સંગ્રહ કરેલા પાણીનો ભરપૂર જે ઉપયોગ લોકો કરે, પરંતુ એના પહેલાં આપણે પાણીના સંગ્રહ કરવા માટેની જે વ્યવસ્થા દરેક લોકોએ જે કરવી જોઈએ. આવી પાણીની ટાંકી હોય તો ભલે, બોર હોય તો ભલે, તેમાં છત ઉપર કે પડતું પાણી, તો આ છત ઉપર જે વરસાદનું પાણી પડે છે તેને જે કહી શકાય જમીનની અંદર ટાંકીમાં અથવા બોરમાં જે નાખવું જોઈએ, જેને કારણે પાણીની કટોકટી વખતે અથવા પાણીની અછત વખતે કહી તો આ સંગ્રહ કરેલા પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ રીતે તમે ક્યારેક વાવ પણ જોઈ હશે, જે પણ ચિત્રમાં જે આપેલું છે તમે જોઈને અનુમાન કરી શકો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચે છે અને તેને વાવ કહે છે. જે પણ વાવમાં એટલે કે અંદર જવા માટેની જે વ્યવસ્થા પગથિયા જેને કારણે લોકો જે છે નીચે જઈને પણ પાણી ભરીને ચલાવે છે, તો આ વાવનું પણ ચિત્ર જે પાયા નંબર 53 ઉપર જે આપેલું છે. આટલું અવશ્ય જે યાદ રાખવું, પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની જે વાવ હોય છે. નંદા 1 પ્રવેશ દ્વાર, ભદ્રા 2 પ્રવેશ દ્વાર, છયા 3 પ્રવેશ દ્વાર અને વિજયા 4 પ્રવેશ દ્વાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાણીના સંગ્રહ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે અથવા જ્યાં વરસાદ જે ઓછો પડે છે ત્યાં આવા જમીનની અંદર જે પાણીના સંગ્રહ માટેની જે ટાંકીઓ જે બનાવવામાં આવે છે અને વરસાદના પાણીનો જે સંગ્રહ કરવામાં આવે છે તેની વાત આપણે લીધી. હવે પછી કહી તો આગળના લેક્ચરમાં આપણે એવા તળાવ ખેતરો જે સપાટ ખેતર ઢાળવાળે જમીન હોય, સપાટ જમીન હોય, પાણીના એકલ માટેની વ્યવસ્થા હોય, તો એવા થોડા આપણે એના વિશે જે કહી દ્રશ્યો નિહાળીને તેના વિશે સમજૂતી મેળવશું. અસ્તુ, થેન્ક યુ.